गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना एग्जांपल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, आजे आपणे स्वाध्याय 6.5 नो 11मा नंबर नो एग्जांपल सीखीशुं। आ पहेला मित्रों आ चेप्टर ना बधा ज दाखलाना वीडियो प्रेक्टिस बुक ना आपणे अपलोड करी नाख्या छे, तमे बधाए जोया हशे बरोबर। હવે જુઓ મિત્રો, અહીંયા 3.6 મીટર ઊંચાઈએ દિવાલને અડકે એ રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 મીટર છે, તો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી કેટલા મીટર દૂર હોય? હવે જુઓ અહીંયા આપણે રકમની અંદર શું કીધું છે, 3.6 મીટર ઊંચાઈએ દિવાલ, એટલે કે દિવાલ આ દિવાલ લઈએ, ચાલો આ જમીન, આ આપણી દિવાલ બરોબર, આપણે એબી દિવાલ લઈ લઈએ, એબી દિવાલ। હવે આ આપણે નિસરણી લઈ લઈએ, આ શું છે આપણી નિસરણી, નિસરણી અને નિસરણી એટલે એસી, અને એનું માપ આપણે દિવાલનું માપ આપણને આપ્યું છે 3.6 મીટર, પછી નિસરણીની લંબાઈ 6 મીટર કીધી છે, અને આપણે દિવાલથી નિસરણીના નીચેના ભાગનું અંતર એટલે બીસી શોધવાનું છે। બીજું, દિવાલ જમીન સાથે મિત્રો કાટખૂણો બનાવે, ક્લિયર? તો હવે આપણે અહીંયા જે જે વસ્તુઓ આપણને આપેલી છે એ લખીએ પહેલા। એબી બરાબર મિત્રો દિવાલની ઊંચાઈ, દિવાલની ઊંચાઈ અને એ ઊંચાઈ બરાબર 3.6 મીટર। ત્યાર પછી મિત્રો એસી, એસી બરાબર નિસરણીની લંબાઈ, ની લંબાઈ અને નિસરણીની લંબાઈ બરાબર 6 મીટર આપ્યા છે। અને આપણે મિત્રો બીસી એટલે કે દિવાલથી નિસરણીના નિસરણીની નીચેના ભાગ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે બરોબર, એટલે કે બીસી શોધવાનું છે। તો હવે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી માં, ધ્યાન આપજો, ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખવું પડે કે કર્ણનું માપ, અહીંયા આપણે લખીએ કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, આ આપણું સૂત્ર તૈયાર થયું પાયથાગોરસ પ્રમેયનું। હવે એની અંદર કિંમતો મૂકી દઈએ તો 6 નો વર્ગ થાય, એબી એટલે 3.6 નો વર્ગ અને વત્તા બીસી સ્ક્વેર આપણે શોધવાના છે, 6 નો વર્ગ એટલે 36 થાય બરોબર, ધ્યાન આપજો મિત્રો, અને 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36 કરીએ તો 0 3 6 18 3 9 9 10 છાયું 36 6 18 19 20 21 6 9 2 1, તો મિત્રો 12.96 થાય। કેમ? કારણ કે એક રકમ પછી પોઈન્ટ છે અને એનો વર્ગ થાય એટલે બે રકમ પછી પોઈન્ટ લખાય, તો બીસી સ્ક્વેર। હવે એને બરાબર ની આ બાજુ લાવો તો બીસી સ્ક્વેર બરાબર 36.00 માઇનસ 12.96 થાય। હવે જુઓ મિત્રો, આપણે બાદ બાકી કરીએ કે 36.00 માઇનસ 12.96, તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 9 જાય તો 0, અહીંયા 5 રહ્યા, 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2, માટે મિત્રો બીસી સ્ક્વેર બરાબર 23.04। હવે જુઓ બીસી બરાબર આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય, 23.04 પોઈન્ટ કાઢી નાખો એટલે કેટલા લખાય 2304 અને છેદમાં 100। હવે જુઓ અહીંયા બીસી બરાબર 2304
एनु मित्रो आपणे वर्गमूळ काढीए आ रीते तो 2 1 2 2 1 2 2 5 10 2 2 4 2 5 10 2 7 14 2 6 12 2 2 4 2 8 16 2 8 16 2 1 2 2 4 8 2 7 14 અને 2 એટલે કે 72 આવે હવે 2 વડે ભાગીએ તો 36 2 72 2 18 2 36 પછી મિત્રો 2 9 18 ત્રણ તારી 9 અને 3 1 3 થાય ક્લિયર તો જો આ બે નું જોડકું બે નું જોડકું બે નું જોડકું બે નું જોડકું અને આ 3 નું જોડકું તો 3 2 6 6 2 12 12 2 24 24 2 48 તો મિત્રો આ 2304 નું વર્ગમૂળ કેટલું થાય 48 અને છેદમાં 100 નું વર્ગમૂળ 10 થાય માટે મિત્રો BC બરાબર પોઈન્ટ કાપો તો કેટલા લખાય 4.8 લખાય આટલા મિત્રો શું આવે કહેવાય મીટર હવે આ BC એ એક્ચ્યુઅલી હતું શું આપણે રકમમાં શું માંગ્યું હતું કે નિસરણીના નીચેના છેડા દિવાલથી કેટલા મીટર દૂર હોય તો આપણે અહીંયા જવાબ તમારે લખવો પડે મિત્રો આન્સર કરીને કે નિસરણીના નિસરણીના નીચેના છેડો દિવાલથી કેટલા મીટર મિત્રો 4.8 મીટર 4.8 મીટર દૂર હોય તો આ રીતે મિત્રો આપણે ગણી શકીએ અને બોર્ડમાં ઘણીવાર આ એક્ઝામ્પલ પૂછાયો છે તો આ એક્ઝામ્પલની અચૂક મિત્રો પ્રેક્ટિસ કરજો તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ